નમસ્કાર વિરામત ફરી એકવાર આપનું સ્વાગત છે સમાચાર કરીએ તો એક બાજુ જે રીતે ગુજરાત રાજ્યનું જે સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે અલગ અલગ આશાની અપેક્ષાઓ તો જોવા મળતી હોય છે અને તેમાં પણ વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં એક બાજુ જે રીતે ખૂબ જ મોટું ટેક્સટાઇલ માર્કેટમાં આવેલું છે હીરા ઉદ્યોગ પણ આવેલો છે તેમાં તેમને અત્યારે તો જે રીતે આશંકાઓ જોવા મળી રહી છે કે ક્યાંક અત્યારે તો તે ફાયદો થાય તો આવું છે અમારા સુરતના સંવાદદાતાનો વિશેષ અહેવાલ મંત્રી કનુભાઈ દેસાઇ આવતીકાલે ગુજરાતનું જે બજેટ રજૂ કરવાના છે ત્યારે વાત કરીએ ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ હબ અને ટેક્સટાઇલ અને ડાયમંડ નગરી સુરતની ત્યાંથી કઈ રીતની લોકોની અપેક્ષાઓ છે આપણે આ સાથે જ સુરત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉપસ્થિત છે જુદા જુદા સેક્ટરના મહારથી આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું અને જાણીશું કે ગુજરાતના બજેટથી તેઓને શું અપેક્ષા છે આપણી સાથે સૌ છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષભાઈ ગુજરાતી આશિષભાઈ સ્વાગત છે આપનું આશિષભાઈ શું અપેક્ષાઓ છે શું કહેશો એક તો આપણી જે ગુજરાતની ટેક્સટાઇલ પોલિસી છે તો જો બીજા સ્ટેટની સાથે કમ્પેર કરીએ કોઈ કેપિટલ સબસિડીનો કમ્પોનન્ટ એમાં નથી તો કેપિટલ સબસિડી આમ બીજી બધી સ્ટેટ તો વધારે ઓફર કરે છે પરંતુ આપણે ફક્ત દસથી પંદર ટકાનો કમ્પોનન્ટ નાખી દઈએ સબસિડીનો કેપિટલ સબસિડી તો આપણી સ્ટેટની પોલિસી પણ કોમ્પિટિટિવ બનશે બીજા સ્ટેટની કમ્પેરિઝનમાં બીજું કે હવે જેમ જાણો છો કે સુરત તો ઓલરેડી ટેક્સટાઇલનું બહુ મોટું હબ છે પરંતુ ગાર્મેન્ટિંગમાં હજુ આપણે બહુ મોટો સ્કોપ છે કારણ કે ફેબ્રિક અહીંયા જ બને છે તો એક ગાર્મેન્ટ પાર્કનું પણ આયોજન થાય જેને અમે સૂચન કર્યું છે કે ભાઈ અહીંયા ઈચ્છાપુરમાં જગા છે એકાદ લાખ ચોરસ મીટર જગા ફાળવે ગાર્મેન્ટ પાર્ક માટે અને એની અંદર જ ત્યાં હાઉસિંગ રેસિડન્સી કોલોની પણ ત્યાં હોય અને ઈચ્છાપોરનો લોકેશન એટલે આપ્યું છે કે ત્યાં આજુબાજુની જે મહિલાઓ છે એમને પણ રોજગારી મળે એટલે આ બે સૂચન છે અમારા ચોક્કસ પણ એ રોજગારીનો પ્રશ્ન પણ છે અને સાથે એક ગાર્મેન્ટ પાર્કની એમણે માંગ કરી છે આ સિવાય સુરત તો ઇન્ડસ્ટ્રીયલ હબ છે પણ વધુ શું આપણે લોકોને અને દુનિયાને આકર્ષિત કરીએ સુરત તરફ એ વિશે વાત કરીશું આપણી સાથે જોડાયા છે જી આપનું નામ મારું નામ દીપક શેઠવાળા છે હું ચેમ્બર ઓફ કોમર્સમાં ઓનરર સેક્રેટરી છું આઈટી અને ઇલેક્ટ્રોનિક્સમાં હું જોડાયેલો છું જી આઈટી સેક્ટરે આપ શું વિશે શું અપેક્ષાઓ છે ગુજરાત સરકાર હમણાં જ આઈટી પોલિસી નવી ડિક્લેર કરી છે અને કદાચ આખા દેશમાં સૌથી સારી આઈટી પોલિસી ડિક્લેર કરી હોય એવું જાણવા એવું જોવા મળ્યું છે પણ એ સાથે જ હવે એ એસેમ્બલિંગ પાર્ક અને જે હાર્ડવેર જે ચીપ મેન્યુફેક્ચરિંગ માટે પણ ગવર્મેન્ટ કોઈ ચોક્કસ નીતિનું આયોજન કરે તો જેવી રીતે અહીંયા ઓટોમોબાઈલ સેક્ટરનું ડેવલપમેન્ટ થયું છે એવું આઈટી હાર્ડવેર સેક્ટરનું બી બહુ સારું ડેવલપમેન્ટ થાય અને જે ભવિષ્યની જરૂરત છે ચોક્કસપણે આઈટીનું હબ પણ સુરત બની શકે છે તે માટેની જે જોગવાઈઓ છે ગુજરાત સરકાર એ માટે પ્રયત્નશીલ છે પણ વધુ સ્કોપ એક સાહેબને જણાવી આપણી સાથે જોડાયા છે જે આપનું નામ મેરા નામ સુનિલ અડવાણી હે સુનિલજી આપ ક્યાં ચાહતે કે ક્યાં અપેક્ષાએ જોડી હૈ આપકી ગુજરાત કે અપકમિંગ બજેટ સે જૈસે કે હમ લોગ અભી યહાં પર પિછલે ચૌદહ સાલ સે પંદર સાલ સે ટેક્સટાઇલ મશીનરી કા ઇમ્પોર્ટ કરતે હૈ कोरिया और चाइना से मिला के अभी पिछले दो साल के अंदर जिस तरीके की मांग जिस तरीके की डिमांड अपने औद्योगिक क्षेत्र में जैसे सूरत में जिस तरीके की टेक्सटाइल मशीन्स की डिमांड आ रही है हम चाहते हैं और हमारे सप्लायर्स कोरिया और चाइना से मिला के अभी पिछले दो साल के अंदर जिस तरीके